મંદિગર પર સ્ટ્રાઇક આ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે પ્રેરક ભાઈ શાહ, બીજેપીના પ્રવક્તા તરીકે નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી આપણી સાથે જોડાયા છે અને સુરેન્દ્રભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ત્રણેય મહાનુભાવનું સ્વાગત છે. નયનભાઈ, આપનેથી શરૂઆત કરીશ. સરકારનું એક આવકારદાયક પગલું અને આ પગલાથી આજે શેર બજાર પણ ફૂલ ગુલાબી તેજી જોવા મળી અને 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો. કેવી રીતે જોઈ રહ્યા છો આ પગલાને અને ભારતના અર્થતંત્ર ઉપર આની કેવી અસર પડશે? હું માનું છું કે જે મંદીના કારણે આ પગલા લેવાયા છે એમાં જે અમુક પગલા લીધા છે એ મને વધારે લોંગ ટર્મ લાગે છે. એટલે જેમ ઇન્કમ ટેક્સમાં રિડક્શન છે કંપનીઓનું, એ એક લોંગ ટર્મ આપણને સારું અસર કરશે. પણ હું ગણું છું કે અત્યારે જે મંદી છે એ લગભગ વાયરલ ફીવર જેવી છે અને વાયરલ ફીવરમાં જે તરત ઇન્જેક્શન જોઈએ એ ડિમાન્ડ સાઈડ ઉપર સ્ટિમ્યુલસ લાવવાનું છે. એટલે જે ખરીદ શક્તિ લોકોનામાં ઘટી છે એમાં કેવી રીતે મદદ કરીએ તો કદાચ એની તરત અસર પડશે. પણ આ જે પગલા ભરાયા છે એ સારા છે એમાં કોઈ શક જ નથી. પણ વાયરલ ઇન્ફેક્શન હોય ત્યારે આપણે કસરત કરીએ કે આપણે વાયરલ ઇન્ફેક્શન હોય તો એક બુસ્ટર ડોઝ લઈને પોતાની જાતને બેઠી કરીએ, એ અંગેની અસમંજસ મારા મનમાં છે. એટલે મને એમ લાગે છે કે આ સ્ટેપ સાથે હજુ અમુક સ્ટેપ્સ આવતા અઠવાડિયામાં કે આવતા 15 દિવસમાં અનાઉન્સ થશે જેમાં તરત રીતે કોઈ ડિમાન્ડ સ્ટિમ્યુલસ આપવામાં આવશે. જેમ આજનું જીએસટીનું પણ અનાઉન્સમેન્ટ જોયું તો એમાં હોટેલમાં 28 માંથી 18 અને 18 હોય ત્યાં 12% કર્યો છે. પણ મારા હિસાબે હજુ ગાડીઓ ઉપરનો જે જીએસટી આપણે ઘટાડવાની ઈચ્છા રાખતા હતા એ નથી થયો. એટલે હું ગણું છું આ જીએસટી ઉપર જે ઘટાડો હશે અને જે વ્યાજદર ઉપર ઘટાડો હશે એ ડિમાન્ડને તરત બેઠી કરશે. જ્યારે આ બધી જે ટેક્સેશન ને ઇન્કમ ટેક્સની છે કોર્પોરેટ પર, એના કારણે નવું ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસ આવશે. નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે એટલે એમ્પ્લોયમેન્ટ વધશે, નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે એટલે બાકીના બધા ફાયદા થશે. પણ એ જરા લોંગ ટર્મમાં થશે, કારણ કે આજે લોકો પ્રોજેક્ટ મૂકશે તો એની અસર આવતા આવતા 6 મહિના થશે, 3 મહિના થશે. એટલે મને લાગે છે કે આ એક સરસ શરૂઆત છે અને જેમાં બજેટમાં જે અમુક સ્ટોક માર્કેટને જે ડેમ્પનિંગ સ્ટેપ્સ હતા એ પાછા ખેંચાયા છે, જે પણ એક બહુ જ મહત્વનો પગલો છે અને જે સ્ટોક માર્કેટે ઓલરેડી વધાવી લીધું છે. એટલે હું ગણું છું કે આ સિરીઝ ઓફ સ્ટેપ્સ છે. ફાઇનાન્સ મિનિસ્ટર ટાઈમ ટુ ટાઈમ સ્ટેપ્સ અનાઉન્સ કરી રહ્યા છે છેલ્લા 3 અઠવાડિયાથી અને હું ગણું છું કે આ છેલ્લું સ્ટેપ નથી. હજુ એવા સ્ટેપ આવશે કે જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જેમ કવર કર્યું એમ ઓટોમોબાઈલ સેક્ટરને કવર કરતા સ્ટેપ પણ હું અપેક્ષા રાખી રહ્યો છું કે આવતા અઠવાડિયાથી 2 અઠવાડિયામાં જરૂર આપણી પાસે આવશે. ચલો, આ બહુ લોંગ ટર્મ આની ઇફેક્ટ જોઈ શકાશે. અને નયનભાઈ, મારે તમને એ જ પૂછવું છે કે જ્યારે સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે અને ઉદ્યોગ જગતને રાહત તો આપી છે, સાથે એવી પણ વાતો થઈ રહી છે કે હવે ફોરેન ઇન્વેસ્ટર્સને પણ આપણે આકર્ષી શકીશું, પણ એ પણ જણાવો કે એક બાજુ તમે રેપો રેટ રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરો છો તો ફોરેન ઇન્વેસ્ટર્સને કેવી રીતે તમે આકર્ષી શકશો? એટલે બ્રેક અને એક્સિલેટર બંને એક સાથે કેવી રીતે દબાવી શકાય? હું જેમ આગળ કહ્યું હતું અને પ્રેરકભાઈ પણ જેમ એગ્રી થયા કે ખરેખર કન્ઝમ્પશનનો શેર જીડીપીમાં વધારે છે એટલે એની ઉપર મહેનત કરવા જેવી છે વધારે. એટલે હું ગણું છું કે એની ઉપર જે બાકીનો એ કેમ્પ કરવાની એની બધી વાત કરે છે એ સારી જ છે અને લોન અવેલેબલ કરાવવી જોઈએ. પણ એ સાથે સાથે લોકો પોતે સ્વયંભૂ થોડી ડિમાન્ડ જાગૃત કરે અને પ્રેરાય. એના માટે શું જરૂરી છે? એક તો રેટ ઘટે, એટલે ગાડીઓના જો રેટ ઘટે, જીએસટી જો ઘટાડ્યો હોય એનો, તો એનાથી ફરક પડે. બીજું, ગાડીઓ જે લે એને ડેપ્રિસિએશન જો વધારે કરવા દે તો એ બેથી ફરક પડે. જેમ આ તમે કહ્યું એમ આપણે કંપનીઝ નવી આવે ચાઈનાની કોમ્પિટિશનમાં, આપણે અહીંયા ઉભા રહીએ, બીએમડબ્લ્યુ અહીં ફેક્ટરી મૂકે, એના પોતાના એડવાન્ટેજ છે જ, પણ એ લોંગ ટર્મ છે. એટલે અત્યારે જે મંદીની વાત આપણે કરીએ એમાં એ કામ નથી લાગતું. તમે જેમ કહ્યું એમ જે એનો એક બાજુ આપણે રેપો રેટ ઘટાડીએ છીએ, રિવર્સ રેપો રેટ ઘટાડીએ, લોકો અત્યારે લોન સસ્તા ભાવે અવેલેબલ કરીએ છીએ. હું ગણું છું કે બેંકોના વ્યાજદર ઓછા છે અને બેંકોના વ્યાજદર હજુ ઘટી રહ્યા છે અને હજુ ઘટી શકે એવું છે. પણ અત્યારે એના એ થવા છતાં એક તો બે સાઈડ ઉપર લોકો લોન લેવા તૈયાર નથી, કારણ કે લોકોને લાગે છે કે મંદી છે, લોકોને રિસ્ક લેવું નથી. અને બીજું કે ખરેખર રેટ ઘટ્યા છે પણ લોન અવેલેબલ છે કે નહીં, આજે લોકોને લોન લેવી હોય તો મુશ્કેલ પડે છે. અને એટલા માટે જ ફાઇનાન્સ મિનિસ્ટર વાત કરે છે કે ભાઈ આપણે 400 જગ્યાએ કેમ્પ કરીએ. એના સાથે હું ગણું છું કે સરકારે કેમ્પ કરી શકે, પણ એના ઉપરાંત એક વ્હીપ પણ જારી કરે, એક સરકારી આદેશ પણ આપે કે જે બેંકો લોન નહીં આપે
એની પર કામગીરી પર સમીક્ષા કરવામાં આવશે. એટલે જેમ એક બેંક ફ્રોડ કરે છે, એક ખોટી લોન આપે છે અને એની પર જે કામ થઈ શકે, એમ જો લોન નહીં આપે તો પણ કામ થશે, એ પણ સરકારમાં અને બેંકના અધિકારીઓમાં ભય હોવો જોઈએ કે એ લોકો રોજ બેંકો ખોલીને બેસશે અને જો લોન નહીં આપે તો સરકાર એને બહુ જ કડક રીતે વ્યૂ કરશે. એવું કરશે તો 400 કેમ્પ કરવાના ઉપરાંત દરેક બેંક ઓફિસરને પોતાની જવાબદારી ઉભી થશે કે મારે લોન આપવાની છે. અને એના કારણે જે નયનભાઈ જો આ એટીટ્યુડ રાખે તો 400 કેમ્પ કરવાની પણ જરૂર નથી. માંડનું સ્ટિમ્યુલસ થશે અને એના કારણે મંદી ઉપર તરત અસર પડશે, કદાચ જરૂર પણ ના પડે બિલકુલ. કારણ કે સરકારી એકવાર આદેશ જારી થાય પછી કઈ બેંકના ઓફિસરમાં હિંમત છે કે લોન ના આપે. એને ખબર પડે કે જો મારી સમીક્ષા કાર્યની એ રીતે થવાની છે કે મેં લોન આપી કે નહીં, એમ નહીં કે મેં ખોટી લોન આપી. લોન એ ખોટી આપે એ જો ખરેખર ભૂલ હોય તો એને માફ કરવી જોઈએ. ખરેખર જો એમાં બદ ઇરાદો હોય, ભ્રષ્ટાચાર હોય તો એની ઉપર કામ થવું જોઈએ. પણ જો બેંક ઓફિસર લોન જ ના આપે, લિક્વિડિટી અત્યારે માર્કેટમાં છે, બેંક પાસે પૈસા છે પણ લોન નથી આપતા, એ જે મંદીનો માહોલ છે, એ જે નેગેટિવ એક વિચારધારા આખી ઉભી થઈ છે, એને સરકારે ચોક્કસ તોડવી પડશે. અને એના માટે સરકારે એક ચોક્કસ પોતાનો પર આવશે. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પ્રેરકભાઈ, નયનભાઈ અને સુરેન્દ્ર